ક્રન્ચી ક્રિસ્પી અને મેયોનીઝ સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવું ઝટપટથી બની જતું સ્ટાર્ટર એટલે ક્રિસ્પી ઓનિયન રિંગ્સ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફુરસત મેં કુછ પલ જિંદગી કે. ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ ખૂબ જ ઇઝીલી બનાવી શકાય એવા એક સ્ટાર્ટરની રેસીપી કે જેનું નામ છે ક્રિસ્પી ઓનિયન રિંગ્સ. અને આ સ્ટાર્ટરની ખૂબી એ છે કે તમે આ ઓનિયન રિંગ્સને પ્રી પ્રિપેર કરીને ફ્રીઝરમાં એક મહિના માટે સ્ટોર પણ કરી શકો છો, એટલે પછી જ્યારે પણ ખાવાનું મન થાય અથવા તો ગેસ્ટ આવે ત્યારે તમારે જસ્ટ તેને ફ્રાય કરવાના જ રહે છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લઈએ આ ઇન્ટરેસ્ટિંગ ક્રિસ્પી ઓનિયન રિંગ્સની રેસીપીને. પરંતુ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી કરીને અમારી ચેનલના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો વિડીયો પસંદ પડે ધેન ડોન્ટ ફરગેટ ટુ ગીવ અસ થમ્સ અપ એન્ડ શેર ધીસ વિડીયો વિથ યોર ફ્રેન્ડ્સ, ક્યુંકિ કર કરતે જાઓ શેર કરતે જાઓ જિંદગી બહુત હી ખૂબસૂરત હૈ. ક્રિસ્પી ઓનિયન રિંગ્સ બનાવવા માટે મેં અહીંયા 3 આ રીતના મોટી સાઇઝના કાંદા લઈ લીધા છે અને તેના હેડ પોર્શનને અને રૂટ પોર્શનને કટ કરીને તેની સ્કિન નીકાળી દીધી છે. અને ત્યારબાદ આ કાંદાની મેં આટલી થીક સ્લાઇસ કરી લીધી છે. અને હવે આ દરેક સ્લાઇસમાંથી આ રીતે હાથેથી આપણે બધી ઓનિયન રિંગ્સને સેપરેટ કરી દઈશું. અને તેમાંથી આ જે વચ્ચેનો ભાગ નીકળે અને જેટલી ઓનિયન રિંગ્સ છે એ તૂટેલી નીકળે તેને આપણે સાઈડ પર રાખી દઈશું અને તેનો આપણે સબ્જી સલાડ વગેરેમાં યુઝ કરી લઈશું. ત્યારબાદ બેટર બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે 6 ટેબલસ્પૂન કોર્નફ્લોર લઈ લેશું. અને અહીંયા કોર્નફ્લોરને બદલે તમે રાઈસ ફ્લોરનો પણ યુઝ કરી શકો છો. અને તેમાં 4 ટેબલસ્પૂન મેંદો એડ કરી દેશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું. 1 ટીસ્પૂન ગાર્લિક પાવડર એડ કરી દેશું. અને જો તમારી પાસે ગાર્લિક પાવડર અવેલેબલ ના હોય તો તમે 1 ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન મિક્સ હર્બ્સ એડ કરી દેશું અને 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેશું. અને આ બધું આપણે પહેલાં સરસ રીતે મિક્સ કરી દેશું. ત્યારબાદ આપણે તેમાં અરાઉન્ડ 1/2 કપ જેટલું પાણી એડ કરશું. પણ પાણી આપણે ગ્રેજ્યુઅલી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. ઓનિયન રિંગ્સ માટેના બેટરની આપણે આટલી કન્સિસ્ટન્સી મેન્ટેન કરવાની છે, એટલે આપણે તેને એકદમ જ થીક પણ નહીં અને એકદમ જ પતલું પણ નહીં એવું બનાવવાનું છે. અને ત્યારબાદ એક પ્લેટમાં આપણે બ્રેડ ક્રમ્સ લઈ લેશું. અને ફ્રેન્ડ, જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ અવેલેબલ ના હોય તો તેના બદલે તમે કોર્નફ્લેક્સને ક્રશ કરીને પણ યુઝ કરી શકો છો. અને લાસ્ટમાં આ ઓનિયન રિંગ્સને આપણે બેટરમાં ડીપ કરી દેશું. અને ત્યારબાદ તરત જ તેને બ્રેડ ક્રમ્સથી કોટ કરી દેશું. અને ફ્રેન્ડ્સ, આ રીતે આપણે જે ઓનિયન રિંગ્સને પ્રિપેર કરી તેને તમે ફ્રીઝરમાં એક મહિના માટે સ્ટોર પણ કરી શકો છો અને પછી જ્યારે તેને સર્વ કરવી હોય ત્યારે તેને ફ્રાય કરીને સર્વ કરી શકો છો. તો હવે ઓનિયન રિંગ્સને ફ્રાય કરવા માટે એક કડાઈમાં આપણે તેલને સરસ રીતે ગરમ કરી લેશું અને ત્યારબાદ ગેસની ફ્લેમને મીડિયમ કરી દેશું. અને તેમાં આ પ્રિપેર કરેલી ઓનિયન રિંગ્સને એડ કરી અને તે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેશું. ઓનિયન રિંગ્સ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો હવે આપણે તેને તેલમાંથી નીકાળી દેશું અને આ રીતે તેમાંથી એક્સેસિવ ઓઇલ પણ કાઢી લેશું. અને આ રીતે હવે આપણે બીજી બધી ઓનિયન રિંગ્સ પણ ફ્રાય કરી લેશું.
અને લાસ્ટમાં આપણે તેના ઉપર બારીક સમારેલી કોથમીર એડ કરી દેશું અને હવે આપણે ચેક કરી લઈએ કે તે કેટલી ક્રિસ્પી બની છે। तो फ्रेंड्स तैयार छे क्रिस्पी ओनियन रिंग्स के जेने मेयोनीज साथे खावानी खूब ज मजा आवे छे। तो आ क्रिस्पी ओनियन रिंग्स नी रेसिपी ने तमे जरूर थी ट्राई करजो अने तमने तेनो टेस्ट केवो लाग्यो ए कमेंट बॉक्स में अमने कमेंट करीने जरूर थी जणावजो। हूँ मयूरी सोढा अहीं साइन ऑफ करीश, फरी आपने मळीश एक नवा एपिसोड में एक नवी वानगी साथे। टिल देन केर करते जाओ, शेर करते जाओ, क्योंकि जिंदगी खूबसूरत है।